ના પ્રદર્શન 2021 માં ભાગ લીધો છે અમારી કૃતિ વિભાગનો નંબર 1 છે કૃતિ વિભાગનું નામ ઇકો ફ્રેન્ડલી સામગ્રી છે મારી અમારી કૃતિનું નામ પર્યાવરણ બોર્ડ છે કૃતિનો હેતુ આજના આધુનિક સમયમાં આજના આધુનિક સમયમાં પાણીની તંગી ખૂબ જ વિકટ સમસ્યા છે આપની આસપાસના વિસ્તારમાં ભૂગર્ભીય જળ સ્તર ખૂબ ઊંડા ઉતરી ગયા છે આ બનાવવાનો હેતુ એ છે કે આપણે વરસાદીય પાણીને વહી જતું અટકાવી શકીએ છીએ અને તેનો સંગ્રહ કરી ભૂગર્ભીય જળસ્તરમાં વધારો કરી શકીએ છીએ મારું નામ પ્રજાપતિ દિયા સુરેશભાઈ વૈજ્ઞાનિક સિદ્ધાંત છિદ્રાળુ પદાર્થમાંથી ઝડપથી પાણી નીચે ઉતરી જાય છે આ તેનો સિદ્ધાંત છે સાધન સામગ્રી આ રોડ બનાવવા માટે અમે સામાન્ય સિમેન્ટ અને કાંકરાનો ઉપયોગ કર્યો છે કારણ કે રેતીનો ઉપયોગ કર્યો નથી રેતીનો ઉપયોગ કરવાથી આ કાંકરાની આ કાંકરાનો અવકાશ પુરાઈ જાય છે અને તેની અંદરથી પાણી પસાર થઈ શકતું નથી નમસ્તે સર મારું નામ પટેલ દીપકભાઈ છે તૈયાર કરવાની પદ્ધતિ તો આ રોડ બનાવવા માટે સૌ પ્રથમ લગભગ કાંક મોટી સાઈઝના કાંકરા અને તેમાં સિમેન્ટ અને પાણી ભેળવવામાં આવે છે અહીં સિમેન્ટ વધારે પ્રમાણમાં લેવાય છે જેથી રોડની મજબૂતાઈ વધે છે આ મિશ્રણ મધ અંશે અર્ધઘન સ્વરૂપમાં રાખી તેને ઢાળી દેવામાં આવે છે તેને રોડ સ્વરૂપે સમથળ બનાવવામાં આવે છે તેને લગભગ 12 કલાક પછી આ રોડ જામી જાય છે તેને થોડા થોડા અંતરે પાણી આપવામાં આવે છે પાણી આપવાથી પાણી નીચે વહી જતું નથી તેનું શોષણ થાય છે અને રોડ મજબૂત બને છે નમસ્તે મારું નામ પટેલ પૂજા સતીશભાઈ છે વ્યવહારિક ઉપયોગીતા તો હાલમાં રોડ ઉપર વરસાદ પડવાથી રોડ પાણી વહી જાય છે અને અથવા પાણી ભરાઈ રહે છે જેનાથી રોડ ની મજબૂતાઈમાં ઘટાડો થાય છે અને તેથી રોડ તૂટી જાય છે અને ભરેલી રોડ ઉપર ભરાયેલું પાણી બાષ્પીભવન થઈ જાય છે અને આના કારણે પાણી અને રોડનો વહી જાય છે આવું થતું રોકવા માટે અમે પર્યાવરણની રોડની ખૂબ જ જરૂરિયાત છે આ રોડ ઉપર વરસાદનું પાણી પડતા તે વહી જતું નથી અને જમીનમાં શોષણ થઈ જાય છે અને રોડ તૂટતો નથી અને પાણી બાષ્પીભવન થતું નથી અને ભૂગર્ભજળમાં તેનું સ્તર ઊંચું આવે છે આવા રોડ આપણે પાર્કિંગમાં સોસાયટીની વચ્ચે ઘરો વચ્ચે મોલ સિનેમા હોલ બગીચાની આસપાસ ફૂટપાથ પર અને આસપાસની ખુલ્લી જગ્યા પર બનાવી શકીએ છીએ જેનાથી શહેરો અને ગામો અને સોસાયટીઓમાંથી પાણીનું શોષણ જમીનમાં થઈ જાય છે અને ભૂગર્ભજળનું સ્તર અને ભૂગર્ભજળ ઊંચા આવે છે અને પાણી બાષ્પીભવન થતું નથી પણ હાલ એવું શક્ય થઈ શકતું નથી કારણ કે શહેરો ગામો અને સોસાયટીઓમાં ખુલ્લી જગ્યા પર કોન્ક્રીટ નાખી દેવામાં આવે છે જેનાથી પાણીનું શોષણ થઈ શકતું નથી તેના મુખ્ય ફાયદા એ છે કે પાણી એ રોડ અને જમીનનું ધોવાણ કરતું નથી અને ગામ અને શહેરમાં ભૂગર્ભજળ ઊંચું આવે છે પર્યાવરણને પ્રદૂષણ ઘટાડે છે તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા આવી રીતે પાણી નાખવાથી નીચે શોષાઈ જાય છે અને છિદ્રાળુ હોવાથી તે પાણીનું શોષણ ઝડપથી કરી છિદ્રાળુ હોવાથી તે પાણીનું શોષણ ઝડપથી કરી રહે છે અને તમે અહીંયા જોઈ શકો છો કે અમે માત્ર મોટા કાંકરા અને સામાન્ય સિમેન્ટનો ઉપયોગ કર્યો છે રેતીનો ઉપયોગ કર્યો નથી કારણ કે રેતીનો ઉપયોગ કરવાથી મોટા કાંકરા વચ્ચેના છિદ્રો બંધ થઈ જાય છે અને તેમાં પાણી શોષાઈ શકતું નથી અને પાણી શોષાતી જે ગામમાં પાણીની તંગી હોવાથી એ ગામમાં આવા રોડ બનાવવાથી તેમને પાણીનો ઉપયોગ કરી શકે